नमस्कार जामनगर नंबर वन न्यूज चैनल जीटीबीएल जामनगर न्यूज में आप सर्व दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आज ना मुख्य समाचार। मोंघवारी नी आग दिवसे दिवसे भड़के बढ़े छे। रांधण गेस में झीकातो फरी भाव वधारो। ढोर प्रतिबंधक कायदा मुद्दे मालधारी समाज फरी मैदान में। महापंचायत नी थती जाहेरात। जामनगर में भागवत कथा में उपस्थित रहता मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल। युक्रेन थी जामनगर आवेला छात्रों नू 18 महीना थी अभ्यास मुद्दे कोई धणी नथी। आणंद बाबा संस्था नी एसवीएम स्कूल मां धोरण 11-12 साइंस प्रवाहनो थतो प्रारंभ। आजना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજેથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે। આ પહેલાં 22 માર્ચે ઘરેલું એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 994.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી। આજે કિંમતમાં વધારો કર્યા પછી દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે। ગુજરાત વિધાનસભામાં બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પાસ કરવામાં આવતા જ આ કાળા કાયદાના વિરોધમાં રાજ્યભરના માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે। જો કે મુખ્યમંત્રીએ 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા માલધારીઓએ આંદોલન સમેટી લીધું હતું। ત્યારે 15 દિવસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં હજી સુધી હકારાત્મક નિર્ણય નહીં આવતા માલધારીઓની હવે ધીરજ ખૂટી છે અને સરકારની બાંહેધરી છતાં તેઓ ટસના મસ થવા તૈયાર નથી। ભૂપેન્દ્ર સરકાર વિરુદ્ધ રણસિંગુ ફૂંકવા આવતીકાલે રવિવારે દહેગામના ઝાંક ગામે સવારે 11 વાગે માલધારી મહાપંચાયતની મીટિંગ બોલાવી છે, જેમાં આંદોલનને વેગવંતુ કરવા આગામી રણનીતિ ઘડવામાં આવશે। ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું છે કે દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલા વડવાળા મંદિર ખાતે ગુજરાત માલધારી મહાપંચાયતની અગત્યની મીટિંગ મળશે, જેમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેશે। ગુજરાત સરકારના ઢોર અંકુશ નિયંત્રણ કાયદાને લઈને છેલ્લા 2-3 મહિનાથી વાયદાઓ અને લોલીપોપ આપવામાં આવે છે તેને માલધારી સમાજ સારી રીતે જાણે છે। ભૂતકાળના અનેક નિર્દોષ સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું સીએમ જામનગરમાં છાત્રો અને વાલીઓ પરેશાન અને આણંદ બાબા સંસ્થાનો વિશેષ રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। પૂરા ગુજરાતમાં સૌથી મોટો વેવ પુલ, 6 અલગ અલગ પ્રકારના મોજાની મજા છે આપણા જામનગરમાં। જી હા, આ છે ધ હોલીડે વોટર રિસોર્ટ। હોલીડે વોટર રિસોર્ટ આજે નાનાથી લઈને મોટાની પહેલી પસંદ બની છે, કેમ કે અહીં વન્ડરફુલ વોટર રાઇડ્સની વણઝાર છે, જેમ કે ટોર્નેડો, પેન્ડુલમ, બોડી સ્લાઇડ, ક્રેઝી ક્રુઝ વેવી તથા ક્રેઝી ક્રુઝ, ટાઇફૂન ટનલ, મલ્ટીલેન અને ફ્લોટ સ્લાઇડ। આ ઉપરાંત 75થી વધુ વોટર એક્ટિવિટીઝ। 10,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલ આ વોટર પાર્કમાં બાળકો માટે 7 પ્લેટફોર્મ વાળું પ્લે સ્ટેશન છે। અહીં અદ્ભુત આનંદનો અહેસાસ છે, સાથે પૂરા પરિવારની ગમ્મત માટેનું બેજોડ સ્થાન છે। વોટર પાર્કનો સમય સવારે 10 થી સાંજે 6 કલાક સુધી, વોટર પાર્કના સમય બાદ સાંજે 6 થી રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા પાર્ટી પ્લોટમાં પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી સહિતની 51 કરતા વધુ વાનગીઓનો સ્વાદ માણવા આજે જ પધારો। ધ હોલીડે વોટર રિસોર્ટ, જાંબુડા ચોકડી, રાજકોટ જામનગર હાઈવે, જામનગર। જી હા, 25 વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શ્રી જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલકો શ્રી વિમલ સર અને તેમના જેવી જ વિદ્વત્તા, કર્તવ્ય નિષ્ઠા અને મિલનસાર સ્વભાવની સુવાસ ધરાવતા શ્રી દિવ્યેશ સરને
આજે આખું જામનગર ઓળખે છે ફેમિલી એજ્યુકેશનાલિસ્ટ તરીકે. શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે તમારા વાલ સોયા સંતાનોને સોંપો અનુભવી અને વિશ્વાસુ શિક્ષણવિદોના હાથોમાં. શ્રેષ્ઠ કારકિર્દીના તેમના સપના સાકાર કરો. જ્ઞાન ગંગા સ્કૂલ્સને સથવારે શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, હિરજી મિસ્ત્રી રોડ, 58 દિગ્વિજય પ્લોટ, જામનગર. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, મયુર ટાઉનશીપ, લાલપુર રોડ, જામનગર. અને જ્ઞાન ગંગા સ્કૂલ, લાલવાડી, હાપા રોડ, જામનગર. જામનગરમાં બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે ક્રિષ્ણા સ્કૂલ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે ધોરણ 10 હોય, સાયન્સ કે કોમર્સ હોય, હંમેશા બોર્ડ પરીક્ષાના રિઝલ્ટમાં ક્રિષ્ણા સ્કૂલ દર વર્ષે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવે છે. હજારો વિદ્યાર્થીઓ ક્રિષ્ણા સ્કૂલમાંથી મેડિકલ એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરી ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે. ક્રિષ્ણા સ્કૂલ પાસે છે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ, ઉપરાંત જીનીટ પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ સ્કૂલ કહી શકાય. માત્ર ડોક્ટર એન્જિનિયર જ નહીં, સફળ બિઝનેસમેન પણ ક્રિષ્ણા સ્કૂલ તૈયાર કરે છે. ક્રિષ્ણા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં થાય છે ડાન્સ, કરાટે, ચેસ તેમજ અન્ય ઘણી કોમ્પિટિશન અને એક્ટિવિટી. સાયન્સ, કોમ્પ્યુટર, જનરલ નોલેજ જેવા વિષયો પર અપાય છે વિશેષ નોલેજ. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે મેડલ અને એવોર્ડ્સ. બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે સંપર્ક કરો ક્રિષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, જામનગર. વર્ષ 2022 માટેના એડમિશન શરૂ. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે પધાર્યા છે. તેઓ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં સહભાગી થવા જામનગર પધાર્યા છે. ત્યારે મુખ્યમંત્રીને જામનગર એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી, કલેક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, એસપી પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગદરા સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત કરી અને અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક પરિતાપને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજેલા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા. તેમજ સ્થાનિક આગેવાનો તેમજ આયોજકોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન એનાયત કરીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદય, જૂનાગઢથી પધારેલા શ્રી શેરનાથ બાપુ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરિયા, ધારાસભ્ય આરસી ફળદુ, શૈલેષભાઈ પરમાર વગેરે મહાનુભાવો તથા વિશાળ શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂજ્ય વલ્લભરાયજી મહોદય દ્વારા તથા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. પણ આ કાળ જાળ ગરમી હોય અને ગરમીથી બચવા માટે આપણે જુદા જુદા સાધનો, એર કન્ડિશન હોય, એર કુલર હોય, પંખા હોય, એનો ઉપયોગ કરીએ, પણ આપણા વ્યવહાર જીવનમાં, મનમાં, શરીરમાં જે ઉકળાટ હોય, એ ઉકળાટ શાંત કરવો હોય તો એ ભાઈજીની કથા સિવાય ક્યાંય થાય? આ ઉકળાટ ક્યાં ઠારવો, કેવી રીતે ઠારવો, એનું ભાથું અહીંયાથી આપણને મળે. અમારે ઘણી વખત એવું હોય કે ભાઈ અમે કંઈક સાંભળીએ, બે શબ્દો અહીંયાથી સાંભળીને ગયા હોઈએ, પણ એવું થતું નથી અત્યારે. અમારા માટે પ્રોબ્લેમ એ છે, તમારા જેવી પરિસ્થિતિ મેં દરેક વખતે જોઈ છે મારી રીતે. તમને એમ હોય કે ભાઈ હવે જલ્દી પૂરું કરે તો સારું છે, અમારે જવું છે, પણ દરેકે દરેકના જીવનમાં
જ્યારે જ્યારે ભાગવત કથા હોય, રામાયણ હોય, એ કથામાં આપણે બેઠા હોઈએ ત્યારે આપણને ઘણું વ્યવહાર જીવનમાં દરેકે દરેક દિવસ આખી જિંદગી દરમિયાન આવતી મુશ્કેલીઓમાંથી બહાર સરળતાથી કેવી રીતે નીકળી શકાય એના માર્ગદર્શન અહીંયાથી આપણને મળતા હોય છે. ધાર્મિક રીતે કેવી રીતે નીકળાય, વગર ઉકરાટે કેવી રીતે નીકળાય એના માર્ગદર્શન અહીંયાથી મળતા હોય. અમારા જામનગરના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી અકુબા જાડેજા અને એના પરિવારજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો આજે 7મો દિવસ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, હું પણ બીજી વખત આજે આ કથા મહોત્સવનો અને વિદ્વાન વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની વાણીનો એના કથાના જે રચનામૃત છે, વચનામૃત એનો લાભ લેવા માટે હું પણ આજે અહીં ઉપસ્થિત છું. ખૂબ જ અદ્ભુત કહી શકાય એવી વ્યવસ્થા, સુંદર આયોજન અને અભૂતપૂર્વ કહી શકાય એટલી શ્રોતાઓની ભીડ, આ બધું જામનગર માટે અવિસ્મરણીય છે, અદ્ભુત છે. અને અકુબાભાઈએ આ કથા દ્વારા સામાજિક સમરસતા અને પોતાની મનોભાવના છે સમાજના સર્વ વર્ગોને સાથે લઈ અને ચાલવાની અને તમામ વર્ગોને પોતાની આ સેવાનો લાભ મળે એ દ્રષ્ટિકોણથી ભવ્ય રીતે આયોજન કર્યું છે. એના માટે હું ફરીથી આયોજકો ભાઈ અકુબાભાઈને, પરિવારજનો, એના સ્વયંસેવકો, એના સાથી મિત્રો બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું. જામનગર માટે પરમ આનંદનો વિષય છે કે માનનીય ધર્મેન્દ્રસિંહજી જાડેજા હકુભા દ્વારા આ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને એમાં આપણા ભારતવર્ષના અતિશ્રેષ્ઠ કથાકાર એવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આપ કથા વ્યાસ પદે વિરાજમાન છે. બહોળો સમાજ લાભ લઈ રહ્યો છે અને અનેક સામાજિક કાર્યો થઈ રહ્યા છે. તો આ સમસ્ત કાર્યક્રમને ખૂબ આનંદ ઉઠાવવા માટે અમે જામનગરની અને જામનગર જિલ્લાની જનતાને ખૂબ આહ્વાન કરીએ છીએ. આ કાર્યક્રમ ખૂબ આનંદથી સંપન્ન થાય એવી ભગવાનના ચરણોમાં વિનંતી કરીને આ કાર્ય માટે ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ આપીએ છીએ. આજથી 2.5 મહિના પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો પ્રારંભ થતાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા જામનગર સહિતના ભારતભરના મેડિકલ છાત્રો યુક્રેન છોડીને સ્વદેશ પરત ફર્યા. જામનગર અને દ્વારકા જિલ્લામાં આ પ્રકારના અંદાજે 20થી વધુ છાત્રો યુક્રેનથી પરત ફર્યા છે. આ તમામ છાત્રો 2.5 મહિનાથી ઓનલાઈન મેડિકલ અભ્યાસ કરી રહ્યા છે. આ રીતે યુક્રેનથી ભારત આવેલા હજારો યુવાનોને ભારતમાં મેડિકલ અભ્યાસ સુવિધા ઉપલબ્ધ થાય તે પ્રકારનું કોઈ આયોજન ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા પાછલા 2.5 મહિનામાં કરવામાં આવ્યું નથી, જેને કારણે જામનગર દ્વારકા સહિતના હજારો ભારતીયો છાત્રો અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં મુકાયેલા છે. આ છાત્રો અને વાલીઓએ પોતાની આ તકલીફો અંગે સરકારને વિનંતી કરવા માટે અનેક પ્રયાસ કર્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે આજે શનિવારે સવારે કોર્પોરેશનના આંગણમાં આવેલા જ્યુબિનલ ગાર્ડન ખાતે વાલીઓ તથા છાત્રોએ સિગ્નેચર કેમ્પેઇન એટલે કે શહીદ ઝુંબેશનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક છાત્ર તથા છાત્રના માતાએ જીડીબીએલ જામનગર ન્યૂઝને આ અંગે માહિતી આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમે અહીંયા ઘણા બધા 20 જેટલા સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સ અહીંયા ભેગા થયા છીએ સિગ્નેચર કેમ્પેઇન માટે. અમારી એવી અપીલ છે ભારત સરકાર પાસે કે અમારે જે યુક્રેનથી અમે લોકો આવ્યા છીએ અને અમારું સ્ટડી અત્યારે હાલ સ્ટોપ થઈ ગયું છે, મતલબ કે અત્યારે ઓનલાઈન ચાલે છે. તો અમે એવી માંગ કરીએ છીએ કે અમે બધા સ્ટુડન્ટને અહીંયા એડમિશન મળે અને અમારી સ્ટડીઝ અને પ્રેક્ટિકલ બધું અહીંયા સ્ટાર્ટ થઈ જાય. તો એના માટે અમે લોકો સિગ્નેચર કેમ્પેઇન ચલાવીએ છીએ. તો એના માટે અમે લોકો આજે બધા ભેગા થયા છીએ. અમે જ્યારથી યુદ્ધ થયું છે ત્યારથી અમે જ્યાર ઘરે આવ્યા છીએ ત્યારથી લઈને આજ સુધી ઓનલાઈન ચાલુ છે અને અમારી એક્ઝામ બી ઓનલાઈન થશે અને એના પછી અમને ખબર નથી કે શું થવાનું છે. મારો સન ટર્નોપિલ યુનિવર્સિટી યુક્રેનમાં ભણતો હતો
તે થર્ડ યરમાં હતો, પણ ત્યાં યુદ્ધ થતાં એ લોકો અહીંયા પરત આવેલ છે. પરત આવેલને 70 દિવસ થઈ ગયા છે, પણ સરકારશ્રી એને શાંતિપૂર્વક ગંગા મિશન દ્વારા લઈ આવી છે. એ બદલ ખૂબ ખૂબ સરકારનો આભાર માનું છું. અને અમારા છોકરાઓનું અત્યારે ભણતર હાલમાં બગડી રહ્યું છે, કારણ કે એ ઓનલાઈન ભણતર ગણવામાં આવતું નથી. મેડિકલ યુનિવર્સિટી માટે તો ઓફલાઈન ભણતર અને પ્રેક્ટિકલ ખૂબ જ જરૂરી હોય છે, એટલે એમને અહીંયા ઇન્ડિયામાં ખૂબ એડમિશન મળી જાય એ માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ અહીંયા ઇન્ડિયામાં એડમિશન આપે અને અમારા છોકરાઓનું ભવિષ્ય અને કંઈક વિચાર કરે એ માટે અમે અહીંયા બધા પેરેન્ટ્સ ભેગા થયા છીએ અને સિગ્નેચર અને સરસ્વતી એ સિગ્નેચર એવું નામ રાખ્યું છે. તે બધાનો વિચાર કરે અને સરકારશ્રી અમારા સ્ટુડન્ટ્સ આમ જોવે તો એમનો ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનશું અને એડમિશન આપે એવી અમારી અપીલ છે, વિનંતી છે. અને હું યુક્રેનમાં ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતો હતો થર્ડ યરમાં. જ્યાં બધા સ્ટુડન્ટ્સ જ્યારે યુક્રેનથી ઇન્ડિયા પાછા આવ્યા છીએ તો અત્યારે અમારું એજ્યુકેશન ઓનલાઈનમાં ચાલી રહ્યું છે. અને આજ અમે બધા જામનગર અને દ્વારકા ડિસ્ટ્રિક્ટના બધા છોકરાઓ આજ બધા ભેગા થયા છીએ અને બધા સ્ટુડન્ટ્સે આજ એક કેમ્પેન, સિગ્નેચર કેમ્પેન ઓર્ગેનાઇઝ કર્યું છે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરવા માટે કે અમારું ફર્ધર સ્ટડીઝ કન્ટિન્યુ થઈ જાય ઇન્ડિયામાં જ. અને જે અમારી પ્રેક્ટિકલ નોલેજ અને જે અમારું થિયરિટિકલ નોલેજ અત્યારે જે ઓનલાઈનમાં ભણી રહ્યા છીએ એ લોકો ઓફલાઈનમાં કન્ટિન્યુ કરે. જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ભારતમાં 350 વર્ષથી સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત દેશની ખ્યાતનામ આણદા વાવા સેવા સંસ્થા છેલ્લા 125 વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત છે. ગઈકાલે શુક્રવારે આણદા વાવા સેવા સંસ્થાના મંદ પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ, આણદા વાવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગભાઈ પારેખ, આકાશ બાયજુસના ડેપ્યુટી ડાયરેક્ટર અમિતકુમાર સોની, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરમેશ્વર કુમાર, બ્રાન્ચ મેનેજર દિનેશ કુમાર, એમડી મહેતા, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના કોઓર્ડિનેટર ડૉક્ટર સંજય પંડ્યા વગેરેની એક મહત્વની બેઠક હતી. અને આ બેઠકમાં એસવીએમ સ્કૂલ ખાતે ધોરણ 11-12 સાયન્સના વર્ગો માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે સર્વે મહાનુભાવોએ જીડીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ સંસ્થાના આયોજન અંગે કેટલીક મહત્વની વિગતો આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી એસવીએમ સ્કૂલના નેજા હેઠળ આ સંસ્થા શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહી છે. એસવીએમ સ્કૂલમાં ધોરણ 1-12 વર્ગોમાં અત્યાર સુધી કોમર્સ અને આર્ટ્સની શાખાઓનો અભ્યાસ ઉપલબ્ધ હતો. હવે ધોરણ 11 અને 12 છાત્રો માટે એસવીએમ સ્કૂલમાં આગામી જૂન માસથી સાયન્સ પ્રવાહની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે એસવીએમ સ્કૂલ દ્વારા દેશની જાણીતી અને આધુનિક શિક્ષણ સંસ્થા આકાશ બાયજુસ સાથે કોલાબોરેશન કરવામાં આવી રહ્યું છે. બાયજુસના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા એસવીએમ સ્કૂલના સાયન્સના છાત્રોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવશે અને તે ઉપરાંત આ તમામ નિષ્ણાંત ફેકલ્ટી છાત્રોને નીટ અને જી મીન્સ અને એડવાન્સ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરાવશે. આ ઉપરાંત ધોરણ 11-12 સાયન્સના છાત્રો માટે આધુનિક અને સાધનસજ્જ લેબોરેટરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સાથોસાથ સ્કોલરશિપ ટેસ્ટની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. અને 25 મેથી એસવીએમ સ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના છાત્રો માટે અભ્યાસ શરૂ કરવામાં આવશે અને બોર્ડની પરીક્ષાના પરિણામના 48 કલાક પછી એસવીએમ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સનો સિલેબસ શરૂ કરવામાં આવશે. આણદા વાવા સંસ્થાની આ વ્યવસ્થાને કારણે જામનગરના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ ઉપલબ્ધ થશે. આ સમગ્ર વિષયની સંપૂર્ણ જાણકારી જીટીબીએલ જામનગર ન્યૂઝના દર્શકો એવા વાલીઓ અને છાત્રો સુધી વિસ્તૃત રીતે પહોંચી શકે તે હેતુથી જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગઈકાલે શુક્રવારે એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો આણંદા બાવા સંસ્થા ખાતે આવ્યા છે અને ખાસ કરીને લોકોની જાગૃતિ વધે, ખાસ કરીને લોકોને ધ્યાન ઉપર આખી વાત આવે, કારણ કે આમ સામાન્ય રીતે તો આણંદા બાવા સંસ્થા જે છે એસવીએમ સ્કૂલનું મેનેજમેન્ટ સુપર રીતે કરે છે અને એની અંદર પણ 1000 વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે. પણ ધોરણ 1-10 અત્યાર સુધી કાર્યક્ષેત્ર હતું, 11-12 કોમર્સનું કાર્યક્ષેત્ર હતું, આર્ટ્સનું કાર્યક્ષેત્ર હતું, પણ હવે એમાં એક ડગલું આગળ વધી અને સાયન્સની દુનિયામાં એ લોકો પ્રવેશ કરી રહ્યા છે. ખાસ કરીને જૂન 2022
છીએ અને એમાં પણ મોટા પાયે વર્કઆઉટ કરવું છે એવું નક્કી કરીને, કારણ કે હવે આવતા દિવસોમાં વિજ્ઞાનનો સમય આવ્યો છે, સાયન્સનો સમય આવ્યો છે, ટેકનોલોજીનો સમય આવ્યો છે, એટલે લોકો અને ખાસ કરીને અહીંનું જે મેનેજમેન્ટ છે એવા આપણા મહંત છે દેવપ્રસાદ બાપુના નેતૃત્વ હેઠળ આખું ટોટલ એસવીએસ સ્કૂલનું મેનેજમેન્ટ થાય છે અને એમના સહયોગ મેળવ્યો છે એવા હેમાંગ પારેખ ડાયરેક્ટર તરીકે વ્યવસ્થા સંભાળે છે અને આખી સ્કૂલનું મેનેજમેન્ટ એમના હાથમાં છે અને એ પણ ભારે ઉત્સાહી છે. તો આપણે એમને પૂછ્યું કે સાહેબ 11-12 સાયન્સની અંદર આપ પ્રવેશ કરવા જઈ રહ્યા છો તો એની અંદર શું આપણે લોકોને એવું શું આપવાના છે કે લોકો આપણાથી આ નવાઈ પામે અને એ લોકો પ્રભાવિત થાય? નમસ્કાર. આપણે સાયન્સ સ્ટ્રીમની વાત કરીએ તો જેમ આપ સૌને ખ્યાલ છે રીતે આણંદા બાવા સંસ્થા જામનગરમાં 350 વર્ષથી કાર્યરત છે, શિક્ષણ ક્ષેત્રમાં 125 વર્ષથી કાર્યરત છે, જેમાં એસવીએમ સ્કૂલ છે એ અમે 2012માં શરૂ કરેલી. આજથી 7 વર્ષ પહેલાં અમે અમારા સ્કૂલના પ્રાઇમરીના વિદ્યાર્થીઓને ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ જે જામનગર જિલ્લાના સાયન્સ સેન્ટર એમડી મહેતા ધ્રોલ ખાતે યોજાય છે એમાં મોકલવાની શરૂઆત કરી. એમાં બાળકો ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સમાં જતાં જતાં એ લોકો ડિસ્ટ્રિક્ટ લેવલ, પછી સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ સુધી પહોંચી અને આપણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિકો બનવાના શરૂ થયા. આ બધી તમામ બાબતો અમારા ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય બાપુશ્રીએ નોંધ લીધી અને એમને એક વિઝન બનાવ્યું કે જો આપણે પાયો આટલો મજબૂત કરી રહ્યા છીએ તો હવે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રમાં સાયન્સ સ્ટ્રીમમાં કંઈક બનવા માટે આગળ વધવા માગે છે એમના માટે આપણે એક આયોજન કરીએ અને એમના માટે વ્યવસ્થા ઊભી કરીએ. કેમકે એસવીએમ સ્કૂલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે 1-10 ધોરણમાં જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો સ્કૂલની સૌથી પહેલી ડ્યુટી એ જ છે કે એવું શિક્ષણ આપે, એવું પ્લેટફોર્મ આપે કે 10th સ્ટાન્ડર્ડમાં બાળક પહોંચે ત્યાં સુધીમાં એને ખ્યાલ આવી જાય કે હું આ જે મેં જન્મ લીધો છે કે હું મારા જીવનમાં કયા ક્ષેત્રમાં કામ કરી શકું અને મારામાં શું પ્રતિભા છે. પછી 11th-12th એ સાયન્સમાં જાય, આર્ટ્સમાં જાય કે કોમર્સમાં જાય એના માટે એ એકદમ ક્લિયર હોવો જોઈએ, એને કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. તો કોમર્સ અને આર્ટ્સની વ્યવસ્થા અમે 4 વર્ષ પહેલેથી જ અમારે ત્યાં શરૂ થઈ ગઈ જે ખૂબ સરસ કક્ષાએ ચાલી રહી છે, જેમાં 8-12 અમે ડે સ્કૂલ ફોર્મેટમાં ચલાવી રહ્યા છીએ. હવે વિજ્ઞાન સાયન્સ સ્ટ્રીમની વાત કરીએ તો સાયન્સ એક એવો પ્રવાહ છે કે જેમાં એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા અને બેકવર્ક આપણે જે કહીએ કે ગ્રાઉન્ડવર્ક એ ખૂબ ઊંડાણપૂર્વક કરવાની જરૂર પડી જાય છે, જેમાં છેલ્લા 3 વર્ષથી અમે લોકોએ એમનો સર્વે કર્યો અને કમ્પ્લીટ બધી બાબતોની નોંધ કરી કે એક સાયન્સ સ્ટ્રીમમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એને કેટલી બાબતોની જરૂર પડે, કેટલી વ્યવસ્થાની એને જરૂર પડે. તો સૌથી પહેલાં કે બોર્ડ એક્ઝામ 11-12 બોર્ડની પરીક્ષા જે આપશે એમાં એ ખૂબ સારી રીતે ભણી શકે, વિજ્ઞાનને સમજી શકે, બધા વિષયોને સમજી શકે, એ ગ્રુપ કે બી ગ્રુપ બેમાંથી કોઈ પણ રાખ્યું હોય તો એ સારામાં સારી રીતે એનો અભ્યાસ કરી શકે એક એવી વ્યવસ્થા સ્કૂલ લેવલે હોવી જોઈએ. બીજું કે ગુજરાત લેવલની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે ગુજસેટ એની તૈયારી શાળા કક્ષાએ ખૂબ સરસ રીતે થાય એક એની વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજું 11th અને 12th સાયન્સમાં જેટલા પણ પ્રેક્ટિકલ્સ થવા જોઈએ, થવા જેટલા સિલેબસમાં જે કોર્સમાં છે એ તમામ પ્રેક્ટિકલ્સ થાય એના માટે ઉત્કૃષ્ટ કક્ષાની બધી જ વ્યવસ્થા સાથેની સારામાં સારી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સની લેબ હોવી જોઈએ. આ ઉપરાંત હવે આવે છે વાત કોમ્પિટિટિવ એક્ઝામ્સની, જેમાં મેડિકલમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓને માટે નીટ અને એન્જિનિયરિંગ માટે JEE મેઇન્સ અને એડવાન્સ. હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ એટલે બાળકને કોઈ એક દિશામાં એના વિષયમાં એક્સપર્ટ લેવલે લઈ જવાની વાત છે. તો અમે જે સ્ટડી કર્યું એમાં અમને ખ્યાલ આવ્યો કે કોઈ પણ એક્સપર્ટ બનવા માટેનું ટીચિંગ આપવા માટે ટીચર પણ એક્સપર્ટ કક્ષાના જોઈએ, સ્ટ્રેટેજીથી કામ કરવું પડે, ટેકનિક્સથી કામ કરવું પડે, એક ચોક્કસ સિસ્ટમથી એ વસ્તુ વિદ્યાર્થીઓને પીરસવી પડે, જેના માટે અમે બધી તપાસ કરતા, બધી વસ્તુનો સર્વે કરતા અમે નોંધ કરી કે આની કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરાવવા માટે ચોક્કસ સ્ટ્રેટેજી, ટેકનિક્સ અને સિસ્ટમ જે અગ્રગણ્ય એવી પૂરા નેશનલ લેવલે ભારત કક્ષાએ કામ કરતી જે સેન્ટર્સ છે એમાં અમે આકાશ બાયજુસની પદ્ધતિ સૌથી વધારે યોગ્ય અને ઉત્કૃષ્ટ લાગી. શા માટે? કેમકે એ લોકો અઠવાડિયામાં જે 12 કલાકનો એમનો જે સિલેબસ છે, ભણાવવાની પદ્ધતિ છે, પ્લસ એ લોકોનું વાર્ષિક પ્લાનર છે, પ્લસ દર 45 દિવસે એ લોકો એમના આખા ભારતમાં રહેલા 400 સેન્ટર વચ્ચે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સનું પ્રી ટેસ્ટ કન્ડક્ટ કરે છે અને જે રીતે એ લોકો વિદ્યાર્થીઓને બોર્ડની પ્રિપરેશન એટલે કે સબ્જેક્ટિવ પાર્ટથી સ્ટાર્ટ કરીને ઓબ્જેક્ટિવ પાર્ટ સુધીનો પાર્ટ આખો ભણાવે છે એનો અમે પૂરી મિટિંગ કરી, સ્ટડી કર્યું, એને મટીરિયલ સ્ટડી કર્યા અને એના માટે અમે પછી સંસ્થા કક્ષાએથી
अमने अप्रोच कर्यो के अमारे आ व्यवस्था अमरा स्कूल नी अंदर विद्यार्थियों ने आपी है। जनरली एवं नोटिस थाय छे के साइंस एटले ट्यूशन्सना अने कोचिंगना धक्काओ खावानुं आवतुं होय छे, का बाळक सेंटर पर ध्यान आपतु होय, कोचिंग में ध्यान आपतु होय अथवा तो स्कूलिंग में ध्यान आपे, अने एमने पूरु जे एक हेल्दी मेंटल एटमोस्फियर के एक पीस ऑफ माइंड पेरेन्ट्स अने बाळकने मळवुं जोईए ए नथी मळतुं। तो एनी एक चोक्कस व्यवस्था संस्थाए नक्की कर्युं के आपणे होल एंड सोल ऑल द फेसिलिटीज अंडर वन रूफना कंसेप्टथी आ जामनगरना विद्यार्थीओने प्रोवाइड करीए। तो एना माटे अमे जे व्यवस्था करी के अमारी स्कूल प्रिमेसिसमां ज आकाश बायजूसनी टीम साथे अमे कोलाबोरेशन कर्युं के जेमां जे रीते एमना सेंटर उपर विद्यार्थीओने नीट JEE गुजसेट अने बोर्ड एक्जाम की तैयारी करवामां आवे छे, एवी ज रीते SVM स्कूल नी अंदर एमनी एक्सपर्ट फेकल्टीज के जे मोस्टली कॉम्पिटिटिव एक्जाम्स में माहिर छे, एक्सपीरियंस छे, IITians छे, NIS माथी पास थयेला छे, डबल ग्रेजुएट्स मास्टर्स डिग्री धरावता होय छे, ए ज बधा लोको अमारे त्यां एमने बाळकोने टीचिंग करावा ऑफलाइन क्लास એટલે કે રૂબરૂ જ ફેકલ્ટી સ્કૂલ ઉપર ભણાવવા આવશે। એમના ભણાવ્યા પછી અમારી SVM સ્કૂલની ફેકલ્ટીઝ એમનું ફોલોઅપ વર્ક લેશે, પ્લસ બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરાવશે, અને અમે MD મહેતા સાયન્સ સેન્ટરના જે હેડ છે ડૉક્ટર સંજય પંડ્યા સર, જે 25 વર્ષથી ત્યાં સાયન્સ સેન્ટર સંભાળી રહ્યા છે, એમની સાથે તમામ પ્રકારના પ્રેક્ટિકલ્સ અને એકેડેમિક કોઓર્ડિનેટર તરીકેની એમને નિયુક્ત કર્યા છે કે જે વિદ્યાર્થીઓને દર અઠવાડિયે એક દિવસ તમામ પ્રેક્ટિકલ્સ કરાવશું, અને અમારું પ્રોમિસ છે કે કોલેજ કક્ષાની લેબ્સ અમે ડિઝાઇન કરી છે। એટલા મોટા ક્ષેત્રફળમાં 600 સ્ક્વેર ફીટની ચાર લેબ, એટલે ટોટલ 2400 સ્ક્વેર ફીટમાં ચાર લેબનું આયોજન કર્યું છે, તમામ ઇક્વિપમેન્ટ સાથે અને તમામ પ્રેક્ટિકલ્સ થ્રુ આઉટ થરલી કરાવવા એ રીતનું અમારું આખું અમે આયોજનનું સેટઅપ કરેલું છે। અને સૌથી વધુ વસ્તુ કે અમે ગામની વચ્ચોવચ્ચ છીએ, સિટીની બરાબર વચ્ચોવચ્ચ 7.5 એકરનું કેમ્પસ છે જે 125 વર્ષથી આ જગ્યા એસ્ટાબ્લિશ છે, હોસ્પિટલ અમારા કેમ્પસમાં ઇનહાઉસ છે, જમવાની વ્યવસ્થા અમારે ત્યાં ઇનહાઉસ છે, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી ઇઝીલી અવેલેબલ છે, પ્લસ ટ્રસ્ટ એકદમ કમિટમેન્ટ સાથે 350 વર્ષથી કામ કરી રહ્યું છે, મેનેજમેન્ટ એકદમ ચોક્કસ દિશામાં કામ કરી રહ્યું છે। આ સાથે એક સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીને શું જોઈએ? હેલ્ધી એટમોસ્ફિયર જોઈએ, તો આઇસોલેટેડ એરિયા એક આખો ફ્લોર એના માટે કન્સ્ટ્રક્ટ કર્યો છે, પ્રેક્ટિકલ્સ માટે લેબ જોઈએ એની વ્યવસ્થા કરી છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેનું નેશનલ પ્લેટફોર્મ જોઈએ તો એની વ્યવસ્થા કરી છે, અને સબ્જેક્ટિવ પાર્ટ ક્લિયર કરવા માટે એક્સપર્ટ ટીચર્સ જોઈએ તો એની અમે વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત ખાસ અગત્યનો મુદ્દો એ કે આ બધી જ વ્યવસ્થા જો અલગ અલગ કોઈ પણ વાલી મેળવવા જાય તો એમને જેટલો ખર્ચો થાય, જેટલી પણ રકમને ફી ચૂકવવી પડે, એની 50% ફીમાં આ બધી જ વસ્તુ એક જગ્યાએ અવેલેબલ થાય એવું આ સંસ્થા અને પૂજ્ય બાપુશ્રીએ આની વ્યવસ્થા કરી આપી છે। પ્લસ એમાં પણ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને સ્કોલરશિપ તો ચોક્કસથી આપવાની, અને બીજા જે પણ પ્રકારના મોટિવેશન એમને આપી શકાતા હોય એ આપવાના, આ આખી વ્યવસ્થા અમે વિદ્યાર્થીઓ માટે અને સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે। સાહેબ, સામાન્ય રીતે આકાશ બાયજૂસની વાત કરીએ તો એની સાથે કોલોબરેશન, સ્કૂલ સાથે ક્યારેક કોલોબરેશન જોવા નથી મળતું, પણ આ તમે પહેલી વખત આ વસ્તુ વાત લઈને આવ્યા છો સમાજમાં, તો એ પણ વિડીયો દ્વારા આ શિક્ષણ આપવામાં આવશે કે એ લોકોના હજરા હજુર શિક્ષકો પણ એ જોવા મળશે? જી, આપે જયેશભાઈ ખૂબ ચોક્કસ વાત કરી કે મોસ્ટલી દરેક કંપનીએ, મેં આકાશ બાયજૂસ કંપની જે છે એ બધા પોતાનું જ સેન્ટર દરેક સિટીમાં જ્યાં જ્યાં ઓપન કરે છે ત્યાં પોતાના સેન્ટર ઉપર જ સ્ટ્રિક્ટલી ભણાવતા હોય છે। સંસ્થાની જહેમત અને સંસ્થા આટલી જૂની છે, સક્ષમ છે, એટલે એમને એમના મેઇન સેન્ટર લેવલથી જ પૂરી કોશિશ કરી, મહેનત કરી અને એમને અમારે ત્યાં કોલોબરેટ કર્યું છે। આ પહેલી વખત એવું કોલોબરેશન થઈ રહ્યું છે ગુજરાતમાં કે જેમાં એમની ટીમ અમારા સ્કૂલમાં બાળકોને ભણાવવા આવશે, એટલે કે વિદ્યાર્થીઓને આકાશ બાયજૂસની એકેડમીમાં એડમિશન નહીં થાય, એ SVM સ્કૂલના જ વિદ્યાર્થીઓ છે અને એમાં આકાશ બાયજૂસની ટીમ ભણાવવા આવશે। હવે એને લઈને કદાચ એવી શંકા થાય કે ભાઈ ઓનલાઈન ભણાવશે? જી ના, ઓનલાઈન એક્સેસ દરેક બાળકોને મળશે જેમ એમના સેન્ટર ઉપર મળે છે એમ, પણ અહીંયા રોજની 4 કલાક, અઠવાડિયામાં 4 દિવસ એમની ફેકલ્ટીઝ તમામ વિષયો બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સનું ટીચિંગ આપવા માટે અહીંયા રૂબરૂ જ આવશે, આ પ્રકારનું જ આયોજન છે। સાહેબ, આમ સામાન્ય રીતે નેટ ઉપર લોકો વધારે આકાશ બાયજૂસનો લાભ લેતા હોય તો ગુજરાત બોર્ડની અંદર જે તૈયારી કરવાની હોય છે એમાં પણ બાયજૂસનો રોલ રહેશે?
જી, સૌથી પહેલાં આકાશ બાયજુસ જે છે એ ગુજરાત બોર્ડ એટલે કે બોર્ડ એક્ઝામિનેશનના સબ્જેક્ટિવ પાર્ટના સિલેબસથી જ શરૂઆત કરશે, ત્યાંથી જ એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામ સુધી આગળ જશે. પણ હા, એમનો મુખ્ય રોલ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારીનો છે, એટલા માટે જ એમનું જે પ્લાનર છે એમને જે સમયમાં સિલેબસ પૂરો કરવાનો છે એમાં એ લોકો બોર્ડ એક્ઝામિનેશનથી શરૂઆત કરશે. પણ ત્યારબાદ અમારી જે ફેકલ્ટીઝ જે છે એ તો આખું વર્ષ બાકીના જે એમના લેક્ચર્સ છે એ કમ્પ્લીટલી બોર્ડ એક્ઝામિનેશનની પ્રિપરેશન અને ગુજસેટ માટેની તૈયારી કરાવશે. આ અમે એક બહુ બારીકાઈથી માઇક્રો લેવલનું મેનેજમેન્ટ કરેલું છે. પ્લસ ડે સ્કૂલ છે, સવારે 8 થી સાંજે 5:30 સુધી. 5:30 પછી બાળકો રિલેક્સ પણ રહી શકે, બીજી પ્રવૃત્તિ પણ કરી શકે, સ્પોર્ટ્સમાં પણ જઈ શકે. એના માટે સ્પોર્ટ્સ ક્લબની પણ વ્યવસ્થા કરેલી છે, બારે પણ જઈ શકે, મ્યુઝિક ક્લાસમાં પણ જઈ શકે, એની એ વ્યવસ્થા આપશું. મેડિટેશન સેન્ટર હોલ ઊભો કર્યો છે, માઇન્ડ પાવર અને મેમરી ટ્રેનિંગ્સ એને પ્રોવાઈડ કરીશું. પ્લસ સેટરડેના હાફ ડે લોકોને ઓફ આપીશું. એટલે એક આખો નવો એક એક્ઝામ્પલ જ સેટ થશે કે હકીકતમાં કેવી રીતે આ અભ્યાસ કરાવી શકાય. કેમકે એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો સાયન્સમાં 90-95% સ્કોર કરેલા હોય, માર્ચમાં એક્ઝામ આપેલી હોય અને ફેબ્રુઆરીમાં ટેબલ ટેનિસની નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમવા પણ ગયા હોય ને એમાં સેમિફાઇનલ સુધી જીત્યા હોય. તો ઇટ ઇઝ અબાઉટ શિવખેરાનો એક ફેમસ ડાયલોગ છે કે જીતને વાલા કોઈ કામ અલગ નહીં કરતા, અલગ ઢંગ સે કરતા હૈ. તો એ અલગ ઢંગથી જે કરવાનું છે એના ઉપર અમે ખૂબ માઇક્રો લેવલનું મેનેજમેન્ટ કરીને આખી વ્યવસ્થા ઊભી કરી છે. અને આ વ્યવસ્થામાં હવે શાળાનું મેનેજમેન્ટના તમામ લોકો અને ખાસ કરીને બાપુશ્રી પોતે જાતે આ વસ્તુનું માઇક્રો મેનેજમેન્ટ નોટિસ કરી અને આની આખી વ્યવસ્થાને સિસ્ટમ બનાવવામાં ખુદ એફર્ટ્સ આપી, બધા સાથે મિટિંગ કરી અને ઇવન કોલોબરેશન કરતા પહેલાં એમને આકાશ બાયજુસની આખી સિસ્ટમ ટીમ, એમના મેનેજર, એમના હેડ, ગુજરાત સેન્ટર હેડ અને ઇન્ડિયાના હેડ સાથે પણ વાતચીત ચર્ચા કરી અને અમને કેવું કામ જોવે છે, અમારી સ્કૂલના બાળકોને અમારે કેવી રીતે આ પ્રોવાઈડ કરવું છે એની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત રીતે કરી પૂરા કમિટમેન્ટ સાથે. અને એક બેચ આખો પૂરો થશે જ, એવું પણ નહીં થાય કે ફેકલ્ટીઝ બદલશે કે વ્યવસ્થા બદલી જશે કે 6 મહિના પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આકાશ બાયજુસ નહીં હોય, બીજું કંઈ આવશે, એવી કોઈ પણ સંજોગ ન બને. એના માટે જે એગ્રીમેન્ટ્સ થતા હોય, જે MOU થતા હોય એ બધા ચોક્કસપણે સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. સાહેબ, સામાન્ય રીતે 11-12 સાયન્સના જે સ્ટુડન્ટ ભણતા હોય એ લોકોને સ્કૂલ સિવાય ઉપરાંતની વાત કરીને ટ્યુશનની જરૂર પડતી હોય, તો એ આ સ્કૂલની અંદર એડમિશન લીધા પછી એની જરૂર પડશે? જી, એ જ આપણે વાત કહેવા જઈ રહ્યો છું કે અમે એક થીમ ઉપર જે ગયા છીએ કે ઓલ ધ ફેસિલિટીઝ અંડર વન રૂફ, કે વિદ્યાર્થીઓને 3-4 જગ્યાએ ધક્કા ન ખાવા. જેમ કે ટ્યુશન એક જગ્યાએ ચાલે છે, સ્કૂલ એક જગ્યાએ ચાલે છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી બીજી જગ્યાએ ચાલે છે, તો બધા પોતાની રીતે પ્લાનિંગ કરશે અને વિદ્યાર્થીએ એ પ્લાનિંગમાં ફિટ થવું પડશે. એ ત્રણેય વચ્ચે કોઈ કમ્યુનિકેશન નથી, પણ ભણવાવાળો બાળક તો એક જ છે, તો એને ત્રણેયને મુજબ ચાલવું પડશે, જે શક્ય નથી. એટલે બાળકની કાં રુચિ ઓછી થતી જાય, કાં એ રસ ઓછો લેવા માંડે અને કાં કોઈ એક જગ્યાએ નબળું પરફોર્મ કરે, કોઈ એક જગ્યાએ સારું એટેન્શન આપે, જેનાથી એની માનસિકતાને પણ અસર પડે. આ ત્રણેય વસ્તુનું સંગમ એક જગ્યા ઉપર અમે કરાવી આપ્યું અમારી સ્કૂલ ઉપર, કે જેથી કરીને બાળકને મોરલી પણ ડાઉન નહીં થવા દેવાનું, એની કેપેસિટી મુજબ ઇન્ક્રીઝ થઈ શકે, એની કેપેસિટી સ્ટેપ બાય સ્ટેપ કેમ વધે, સ્કોરર સ્ટુડન્ટ્સ છે તો એને એવી રીતે મળે, જે સ્કોરર નથી તો એને કેવી રીતે અપ લઈ આવો, એને કેવી રીતે બેકઅપ આપવું, એનો બેઝ કેમ ક્લિયર કરવો. હવે એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે એક મેનેજમેન્ટ અંડરમાં બાળકનું કમ્પ્લીટ નર્ચરિંગ થતું હોય. અને વાલીઓ માટે પણ એ સહેલું પડે, કેમ કે એમને જ્યારે બાળક કોઈ નબળું પરફોર્મ કરતું દેખાય અથવા તો એને કંઈ પ્રશ્ન થાય ત્યારે એ મૂંઝાતા હોય કે અમારે કોની પાસે જઈને વાત કરવી. એ ત્રણ અલગ અલગ જગ્યાએ જશે તો બધાએ પોતાનો રોલ કહેશે કે અમે તો બરાબર પરફોર્મ કરી રહ્યા છીએ, થોડુંક આમ કરો, થોડુંક આમ કરો, એવા સજેશન્સ આવતા હોય, જેમાં અલ્ટિમેટલી કંઈ કોર લેવલનું કામ થતું નથી. પણ એક જ મેનેજમેન્ટ જશે તો ત્યાં આવશે અને જે કહેશે અથવા જે પ્રોબ્લેમ હશે એ અમારે સોલ્વ કરવાનો જ રહ્યો, એ અમારી જવાબદારી સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ. એટલે જો આ વ્યવસ્થામાં બાળક આવશે તો પછી એમને બીજે કોઈ બીજી વ્યવસ્થા શોધવાની જરૂર પડશે નહીં, એક જગ્યાએ એનું સોલ્યુશન આવશે. 11-12 સાયન્સમાં જે લોકો અહીં એડમિશન લેવું હોય એ લોકોનું ટાઈમ ટેબલ શું હશે અને કેવી રીતે એ લોકો અહીંયા એડમિશન લઈ શકશે અને ક્યારથી બેચ શરૂ થાય છે? જી, એડમિશનની પ્રક્રિયા તો ઓલરેડી શરૂ થઈ ગઈ છે. અમે ડેમો ક્લાસીસ જે આકાશ બાયજુસ અને SVM અમારા સ્કૂલની ફેકલ્ટીઝ બંનેના સાથે રાખીને અમે ડેમો ક્લાસીસનો એક બેચ પણ પૂરો કર્યો, પ્લસ સ્કોલરશિપ ટેસ્ટ પણ 2 રાઉન્ડ પૂરા કર્યા. અને હવે ફરી પાછું અમે એક ડેમો ક્લાસીસ થોડાક ટાઈમમાં અનાઉન્સ કરીશું, જે 3 દિવસનો રહેશે, જેમાં આવી શકે. પ્લસ એડમિશન્સ પ્રક્રિયા તો ઓલરેડી શરૂ થઈ ગઈ છે, ફોર્મ પણ ભરાઈ રહ્યા છે અને ઘણા બધા એડમિશન્સ થઈ પણ ગયા છે. બેચ સ્ટાર્ટ થશે તો એ અંદાજિત 25 મેની આસપાસ બેચ શરૂ થશે, કેમ કે જૂન મહિનાના પહેલા વીકમાં બોર્ડનું રિઝલ્ટ છે.
તો બોર્ડના રિઝલ્ટ્સના એક અઠવાડિયા પહેલાં વોર્મઅપ બેચ સ્ટાર્ટ થઈ જશે અને જેવું બોર્ડનું રિઝલ્ટ પૂરું થશે એટલે એના બે દિવસ પછીથી સીધો 11માનો સિલેબસ શરૂ થઈ જશે. અત્યારે એડમિશન લોકોએ લેવું હોય, જે લોકો ટીવી જોવે છે, તો એ લોકોને એડમિશન મળશે શું લાગે છે? એની કોઈ આપણે એક્ઝામ કે એવું કંઈ લેવામાં આવે છે, એન્ટ્રી ટેસ્ટ લેવામાં આવે છે? જી, એડમિશનની પ્રક્રિયા ખૂબ સરળ રાખેલ છે. સૌથી પહેલાં તો અમે વિનંતી કરીએ કે આપ પહેલાં આવો, આપ આપણા બાળકના જીવન માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છો તો પહેલાં સ્કૂલ કેમ્પસની મુલાકાત લ્યો, અમને મળો, અમારી પાસેથી બધી વિગત લો, અમારા લિટરેચરને સ્ટડી કરો, તમારા જેટલા મનમાં પ્રશ્નો હોય એના સમાધાન પહેલાં ગોતો, પછી આપણે એડમિશન માટે એક રજિસ્ટ્રેશન પ્રોસિજર છે એ કરાવો, પછી અમારું જેટલા રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ થાય એટલે ફેકલ્ટીઝનો એક ડેમો ક્લાસનું આયોજન, અને હવે જેટલા રજિસ્ટ્રેશન હમણાં છેલ્લા થોડા સમયથી થયા છે, જેમ મેં પહેલાં કહ્યું કે અમે બે સ્કોલરશિપ ટેસ્ટનો રાઉન્ડ પૂરો કર્યો, હવે ત્રીજો અત્યારે જે રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે એ બધાને ભેગા કરી અને એક સ્કોલરશિપ ટેસ્ટ ફરીથી એક છેલ્લો રાઉન્ડ અમે કરીશું, અને એ કમ્પ્લીટ થયા પછી જેવી બોર્ડનું રિઝલ્ટ આવશે એટલે ત્યારબાદ એમનું ફાઇનલ એડમિશન કન્ફર્મ રિઝલ્ટ સબમિટ કરાવીને કરવાનું થશે. ખાસ જામનગરના જે વાલીઓ છે એમને એક પ્રશ્ન એ થતો હશે કે આણદાબાવા એસવીએમ સ્કૂલ 11 સાયન્સ શરૂ કરી રહ્યું છે, પહેલું વર્ષ છે, તો અમને કેમ ખાતરી આવે કે આ પહેલું જ વર્ષ છે તો કેવું કામ થશે? તો અમારે આપને ખાલી એટલું જ કહેવાનું છે કે અમે શરૂ કરી રહ્યા છીએ એનું પહેલું વર્ષ છે, પણ અમારું પહેલું વર્ષ નથી. અમે એજ્યુકેશન સંસ્થા શિક્ષણ ક્ષેત્રમાં 125 વર્ષથી કામ કરી રહી છે. સાયન્સના એકેડેમિક કોઓર્ડિનેટર જેમને નિયુક્ત કર્યા છે એ વિજ્ઞાન ક્ષેત્રમાં 25 વર્ષથી કામ કરી રહ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે જે લોકો સાથે અમે આકાશ બાયજુ સાથે કોલેબોરેશન કર્યું તો એ 33 વર્ષથી હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં નેશનલ લેવલે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવી અને બહુ જ સારા સ્કોર સાથે વિદ્યાર્થીઓને ખૂબ સારી ક્ષેત્રમાં સારા લેવલે સારા માર્ક્સ સાથે પાસ કરાવેલો ઇતિહાસ ધરાવે છે. અને જે ફેકલ્ટીઝ અમે અપોઇન્ટ કરી છે મિનિમમ 5 થી 10 વર્ષની વચ્ચેના અનુભવવાળી છે, એટલે કશું જ પેલું નવું નથી. ખાલી શરૂ આ વર્ષે કરીએ છીએ, બાકી બધું જૂનું જ છે અને ખૂબ અનુભવી લોકોની ટીમ છે. એ વાત ખાસ આપણા ધ્યાનમાં મારે મૂકવાની હતી. આ રીતે જોયું તમે, હેમાંગભાઈ પારેખ હતા અને ખાસ કરીને એસવીએમ સ્કૂલના ડાયરેક્ટર છે, દોડતા છે, ઉત્સાહી છે અને ખાસ કરીને શિક્ષણનો જીવ છે, એટલે છેલ્લા 7 વર્ષથી આ સંસ્થાને એને જે વિઝન છે એ વિઝન સાથે એ લોકો કામ કરે છે. અને આણંદબા સંસ્થાનું જામનગરની અંદર બહુ મોટું નામ થઈ ગયું છે, કારણ કે 1000 જેવી મોટી ક્વોન્ટિટીમાં વિદ્યાર્થીઓ ભણે છે. ખાલી માત્ર વિદ્યાર્થીઓ ભણતા નથી પણ ત્યાંથી સંસ્કાર પણ લે છે. અને જ્યાં જ્યાં મેં વિદ્યાર્થીઓ નજીકથી મેં જોયા છે, સાંભળ્યા છે, તે એ બીજી સ્કૂલ કરતાં આ સ્કૂલનો વિદ્યાર્થી જે હોય છે એ અલગ હોય છે. અને ખાસ કરીને લોકો 10 ધોરણ ભણ્યા પછી 11-12 સાયન્સમાં જવું, કોમર્સમાં જવું, એ બધી થોડીક નાની મોટી વિવરિંગ માઇન્ડ હોય છે, પણ ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ જો હોય તો 50% ઉપર માર્ક હોય એવા લોકોએ ખરેખર સાયન્સની અંદર એડમિશન લેવું જોઈએ, કે જેથી કરીને એનું ભવિષ્ય બને. કારણ કે આવતા દિવસોનું જે વિઝન છે, આ લોકો જે વાત કરે છે એ પ્રમાણે વિજ્ઞાન છે એ પણ આવતા દિવસનું વિઝન છે, અને ટેકનોલોજીનો સમય છે, એટલે એન્જિનિયરિંગમાં જવું, બાયોલોજીમાં જવું, એટલે કે મેડિકલ કોલેજમાં જવું, જ્યાં જવું હોય ત્યાં. પણ ખાસ કરીને જામનગરની વાત કરીએ, જામનગરના ગૌરવની વાત એ છે કે આ જે સંસ્થા છે એ બીજી 10 સ્કૂલ કરતાં એક કદમ આગળ છે. કારણ કે આકાશ બાયજુસનો જ્યારે એને સાયન્સની વાત કરી ત્યાં સાયન્સમાં ક્યાંક મોટા વિઝન સાથે, કારણ કે છેલ્લા 7 વર્ષથી ઓલરેડી સ્કૂલ તો શરૂ છે, પણ છતાંય એ 7 વર્ષ પછી કેમ આવ્યા? માત્ર પૈસાનો મોહ નહીં, ધંધાનો મોહ નહીં, પણ માત્ર સારું વર્ક આપવું એ પણ એક શુભ ભાવના ધરાવે છે, અને સારું કોલેબોરેશન કર્યું છે. અને જે અમદાવાદ અને મુંબઈની અંદર, રાજકોટની અંદર જે મોટું જે શિક્ષણ આપવામાં આવે છે ખાસ કરીને 11-12 સાયન્સ માટે, એ શિક્ષણ આપણે જામનગરના ઘર આંગણે મળવાનું છે. અને ખાસ કરીને ડે સ્કૂલની વાત કરીએ તો ડે સ્કૂલ સવાર 6 બાળક નીકળી જશે, પછી 5:30 વાગે છૂટો થશે, અહીં જમવાથી માંડી બધી સારી વ્યવસ્થા પણ આ લોકો તરફથી આવશે, અથવા તો આપણે ઘરથી ટિફિનની પણ વ્યવસ્થા આ લોકો કરશે, કે જેથી કરીને બાળક જે છે એ કોઈ બીજા કોઈ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન ન આપે, માત્ર ભણવામાં ધ્યાન આપે એવો આ લોકોનો શુભ ભાવ છે. એટલે 11-12 સાયન્સ જો કરાવવું હોય અને 12 છોકરા દીકરી દીકરાને મોકલવાની કોઈ જરૂર નથી, ને આ 11-12 સાયન્સ કરાવતા પહેલાં અથવા તો એ લોકોની થોડુંક મંતવ્ય જાણવા માટે, એના વિચારો જાણવા માટે આ મેનેજમેન્ટ સાથે મુલાકાત પણ લેવી જોઈએ, અને ત્યાંથી તમને લોકોને ખ્યાલ આવશે કે ભાઈ અધર અને વાત એવી આ લોકો 100% પ્રોફેશનલ લોકો નથી. એને સમાજને ધ્યાનમાં રાખીને ફીનું જે ધોરણ છે એ પણ મર્યાદિત રાખ્યું છે, અને આપણે ઘર આંગણે દીકરી દીકરા ભણે તો આપણે ઘરમાંથી પણ આપણે એ લોકોને સંસ્કાર પણ આપી શકીએ અને આ રીતે સારી રીતે ભણાવી પણ શકીએ. આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અત્રે એસવીએમ સ્કૂલના ડાયરેક્ટર હેમાંગ પારેખની એક જ મુલાકાત આપ સર્વ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી. હવે આગામી સોમવારે અન્ય મહાનુભવો આણદાબાવા સંસ્થાના મહંત પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ, આકાશ બાયજુસના ડેપ્યુટી ડાયરેક્ટર અમિતકુમાર સોની, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરમેશ્વર કુમાર, બ્રાન્ચ મેનેજર દિનેશ કુમાર, એમડી મહેતા
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના કોર્ડિનેટર ડોક્ટર સંજય પંડ્યા સાથેની જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારિયાની વિશેષ વાતચીતના મુખ્ય અંશો આપ સૌ દર્શકો નિહાળી શકશો. આ તમામ શિક્ષણના મહારથીઓ છે. આ મહારથીઓ પાસેથી આપણને શિક્ષણના મહત્ત્વના પાસાઓની જાણકારીઓ, તેઓના જ્ઞાન અને અનુભવને કારણે આપણે પ્રાપ્ત કરીશું. તો આગામી સોમવારનો એપિસોડ એટલે કે જીટીવીએલ જામનગર ન્યૂઝના સમાચાર નિહાળવાનું ચૂકશો નહીં. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ભાણવડમાં ધર્મોત્સવ અને સપ્તાહમાં શ્રીનાથજીની ઝાંખી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. નમસ્કાર જામનગર, ક્યા વાસ્તવ મેં આપ અપની બેટી કે લિયે બહેતર ઇંગ્લિશ મીડિયમ ગર્લ્સ સ્કૂલ ઢૂંઢ રહે હૈ? ક્યા આપ ચાહતે હૈ કે આપકી બેટી મેં ક્રિએટિવિટી, પોઝિટિવિટી, ઓનેસ્ટી, ચેરિટી, યુનિટી, પ્યોરિટી ઓર સ્ટેબિલિટી કા દર્પણ દિખે? ક્યા આપ નહીં ચાહતે કે આપકી બેટી મેં સેલ્ફ કોન્ફિડન્સ, વિલ પાવર, પેશન ઓર એડવેન્ચર દૂસરે બચ્ચો સે અધિક હો? તો આઈએ 35 સાલ કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ કે એક્સપિરિયન્સ સે બન ચુકી હૈ બ્રિલિયન્ટ બ્લોસમ ઇંગ્લિશ મીડિયમ ગર્લ્સ સ્કૂલ. એડમિશન ઓપન બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, દો રજપુતપરા, લિમડા લાઈન, જામનગર. મોબાઈલ નંબર 7600181011. ब्रिलियंट जामनगर में एजुकेशन का दूसरा नाम है ब्रिलियंट. जो बना है प्रोग्रेस की नींव, वही तो है ब्रिलियंट. पर कैसे बनी ये नींव? अरे भाई, यही तो है जिसका है साथ तीन दशकों से. हर दिन की थी जो पढ़ाई, जब जब एग्जाम्स ने रातें जगाई. ब्रिलियंट ही तो है जिसने हिम्मत बढ़ाई. हो टॉप करने का पैशन या बस पास हो जाए यार वाला टेंशन, ब्रिलियंट ने ही तो दिया है दोनों का सॉल्यूशन. बचपन हो या एजुकेशन, या हो जिंदगी का कोई सफर, जो साथ था हर घड़ी, प्रोग्रेस वाली ये गाड़ी ऐसे ही नहीं आगे बढ़ी. 33 साल एजुकेशन, लिमिटलेस प्रोग्रेस के लिए ब्रिलियंट. हमारा नया माइलस्टोन Brilliant Blossom English Medium School, only and only for girls. Admission open. आइए मिलते हैं Brilliant Group of School में, जो सज्ज है आपके उज्जवल भविष्य निर्माण के लिए. Brilliant Group of School, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ નજીક આવેલા ઝારેરા ગામમાં પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સતત 3 દિવસ ધર્મ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ તકે સંત શ્રી દાસારામ બાપુનું ભવ્ય સામૈયું યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ તથા જાણીતા ફિલ્મ મેકર ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિક દ્વારા યુવાનોને મોટિવેટ કરવામાં આવ્યા હતા અને આયોજક સંસ્થા દ્વારા આ મહાનુભવો તથા સૂર્યવંશી સમસ્ત ક્ષત્રિય સગર સમાજના વિરલાઓનું પ્રતિભા સન્માન યોજવામાં આવ્યું હતું. આ તકે યોજાયેલી સંત શ્રી દાસારામ બાપુની મહાઆરતીમાં ક્ષત્રિય સગર સમાજના સેંકડો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ તકે સગર સમાજના અગ્રણી રામશીભાઈ મારુ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકાર દેવરાજભાઈ ગઢવીએ પોતાની કલા રજૂ કરી હતી અને આ તકે સગર સમાજના અગ્રણી રામશીભાઈ મારુએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ કાર્યક્રમ અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જારેરા મુકામે નવા નવનિર્મિત દાસારામ બાપાના નિર્માણ યથા નવી મૂર્તિ પધારવા માટેનો એક આયોજન કરવામાં આવેલું હતું, જેને પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસનો કાર્યક્રમ આજે બીજો દિવસ કાર્યક્રમનો છે. બીજા દિવસે આજે દાસારામ બાપાની પાઘડી જે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો છે અને અમારા દાસારામ બાપાના 151 હવનકુંડી યજ્ઞ કરવામાં આવેલો છે. આવતીકાલે દાસારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂર્ણ કરી અને પધરાવવામાં આવશે અને સાંજે લોક ડાયરો રાખવામાં આવેલ છે. જામનગરના આંગણે પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવારના યજમાન પદે ગત 1મી મેથી પ્રારંભ પામેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 6ઠા દિવસે એટલે કે શુક્રવારે રાત્રે કાર્યક્રમમાં શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા અને મંચ પરથી રજૂ થયેલા શ્રીનાથજીના ભજનો જાતે સાથે ગાઈને ભાવ વિભોર બન્યા હતા. ઉપરાંત શ્રીનાથજીની અષ્ટ સમાની ઝાંખી પૈકીની આરતીના દર્શનમાં જોડાયા હતા અને શ્રીનાથજીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા હતા. શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં બાલકૃષ્ણના અવતારનું ભજન રજૂ કરીને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીની ધૂન સાથે વાસુદેવજી કૃષ્ણને લઈને કથા મંડપમાં પહોંચ્યા હતા ત્યારે ભાઈજી દ્વારા બાળકૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરી વધામણા કરવામાં આવ્યા હતા અને ભાઈશ્રીએ બાળકૃષ્ણને નમન પણ કર્યા હતા. આ મહોત્સવમાં આમંત્રણથી પધારેલા વિશેષ મહાનુભવો અને શહેરના શ્રેષ્ઠીઓ તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને નિધિ ધોળકિયાના કંઠે વહેતા શબ્દોનો રસ માણ્યો હતો. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવારના યજમાન પદે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા દરમિયાન આજે શનિવારે સાંજે 5 વાગે આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કથાના વક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝા તથા યજમાન હકુબા જાડેજા દ્વારા પત્રકારો સમક્ષ કેટલીક વિગતો રજૂ કરવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે પ્રેસ વાર્તા થઈ જામનગરમાં. પ્રેસ એટલે તમે, એવો અર્થ થાય. અને પ્રેસ કરવાનું હોય ને ઇસ્ત્રી, જ્યાં જ્યાં કરચલી પડી ગઈ હોય સમાજને, સમાજના પોતને, એ કરચલી કાઢી અને ઇસ્ત્રીવાળા કપડાં માણા પહેરે ને સારો લાગે, રૂડો લાગે,
સુંદર લાગે, એમ સંસ્કારના કપડાં પહેરાવવાના છે, એને સરખી રીતે પ્રેસ કરવામાં પ્રેસની અને મીડિયાની પણ એક ભૂમિકા છે કથાની સાથે સાથે. હું હંમેશા કહેતો હોઉં છું કે અત્યારની આપણી જે જીવનશૈલી છે એમાં સવાર ચાલુ થાય છાપાથી અને દિવસ પૂરો થાય ટીવીથી, વચ્ચે રહે છે કથાકાર, સત્સંગ અને આપણી પ્રવૃત્તિ. એટલે પ્રેસ મીડિયા, પછી કથા, સત્સંગ, પ્રવૃત્તિ અને સાંજે પ્રિન્ટ મીડિયા અને એના માધ્યમથી કલા જગતના લોકો, એ બધાએ ભેગા થઈ અને સત્યમ શિવમ સુંદરમની જે સંસ્કૃતિ છે એને ચરિતાર્થ કરે અને સમાજનો ઉત્કર્ષ થાય, ચરિત્રમાં જે ગિરાવટ, એક પતન દેખાઈ રહ્યું છે, નિરાશ થવાની જરૂર નથી, કોઈ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય. બધાએ ભેગા થઈ, આ ત્રણેય ભેગા થઈ અને એ સમસ્યાનું સમાધાન શોધીશું. જામનગરની આ કથા, એક તો 12 વર્ષ પછી હું જામનગરમાં આવ્યો, કથાઓ તો થતી જ રહે છે, આ તો છોટી કાશી છે. અહીંયા એક વર્ષમાં ન જાણે કેટલા બધા સત્સંગોનું આયોજન થતું હશે, પણ મને 12 વર્ષ પછી સેવા કરવાનો અવસર મળ્યો અને એ દરમિયાન એક વૃદ્ધિ પામેલું જે જામનગર મેં જોયું, એક સમૃદ્ધિને પ્રાપ્ત થયેલું જામનગર મેં જોયું અને એમાં સાથે સાથે શિસ્ત અને સત્સંગ પ્રત્યેની અભિરુચિને જોઈ અને વિશેષ આનંદ થાય છે. ભગવાનને પ્રાર્થના, સૌનું મંગલ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયાસ સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓપવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જેલમાં હનીફ રસૂલ સહિતના 14 કેદીઓએ જેલના સિપાહી ધર્મદીપસિંહ જાડેજાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. ચૂંટણી પ્રચારના મંદુકમાં મીઠાપુરના એક યુવાને પોતાના પર જીવલેણ હુમલો કરવા અંગે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મુંબઈના દહાડુ રોડ નજીકના ટ્રાફિક બ્લોકના કારણે 8 થી 9 મેની પોરબંદર જામનગર મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. જામનગરના વેપારીને ચૂકવવાના રૂપિયા 10 લાખના પ્રકરણમાં મહીસાગર જિલ્લાના વેપારી ભરત પટેલનો ચેક રિટર્ન થતાં 1 વર્ષની જેલની સજાની જાહેરાત થઈ છે. રૂપિયા 3 લાખનો ચેક રિટર્ન થતાં સાધના કોલોનીની મહિલા વર્ષાબેન જસુભાઈ ક્રિશ્ચેનને 6 મહિનાની જેલ સજા થઈ છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારના વીજ ફીડરમાં ફોલ્ટ થતાં લોકોનું ટોળું ઉશ્કેરાયું. લાલ બંગલા કચેરી ખાતે બબાલ થતાં પોલીસ બોલાવી પડી. જામનગરના વલ્લભકુંડમાં યજ્ઞોપવિતના 4 પ્રસ્તાવનો મંગલ ઉત્સવ ઉજવવામાં આવશે. સમગ્ર વૈષ્ણવ સમાજમાં આનંદની હેલી જોવા મળે છે. જામનગરના 4 પોલીસકર્મીઓને બઢતી આપવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ સ્ટેશન, SOG, એર સિક્યુરિટી અને CID ક્રાઇમના 4 કર્મીઓનો સમાવેશ થાય છે. બોગસ પ્રમાણપત્રનો ભાંડો ફૂટ્યો. હોમગાર્ડના હરપાલસિંહ જાડેજા તથા ઉર્મિલાબેન શુક્લને હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જામનગર સમાણા હાઈવે પર 2 બાઇક અથડાતા 2 મહિલા અને 2 પુરુષોને ઇજાઓ થઈ છે. 88 વર્ષના ભાલચંદ્ર મુકટલાલ દવે તે વિજયભાઈ, રક્ષાબેન તથા બકુલભાઈના પિતાનું અવસાન થયું છે. 66 વર્ષના અમૃતલાલ મોહનભાઈ સિમરિયા તે રાજીવ તથા નીરવના પિતાનું અવસાન થયું છે. 78 વર્ષના ત્રિભુવનભાઈ કાનજીભાઈ દુધૈયા તે હિતેશ, નીતિન, સુનિલ, રાજેશ્વરીબેન તથા મિત્તલબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મોંઘવારીની આગ દિવસે દિવસે ભડકે બળે છે. રાંધણ ગેસમાં ઝીકાતો ફરી ભાવ વધારો. ઢોર પ્રતિબંધક કાયદા મુદ્દે માલધારી સમાજ ફરી મેદાનમાં. મહાપંચાયતની થતી જાહેરાત. જામનગરમાં ભાગવત કથામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. યુક્રેનથી જામનગર આવેલા છાત્રોનું 2.5 મહિનાથી અભ્યાસ મુદ્દે કોઈ ધણી નથી. આણંદ બાવા સંસ્થાની SVM સ્કૂલમાં 11-12 સાયન્સ પ્રવાહનો થતો પ્રારંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.